દક્ષિણ ગુજરાતમાં હાલ વરસાદ ખેંચાયો છે. ખાસ કરીને ખેડૂત સમાજે સિંચાઈ વિભાગને પત્ર લખ્યો છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા માટે. જે ખેડૂતોએ હાલ ડાંગર ચોમાસાની વાવણી કરવાની હોય છે એના માટે ધરું નાખ્યું છે. ધરું સુકાઈ ખેડૂતોની હાલત દયનીય થાય, પરંતુ આપણી સાથે મંત્રી મુકેશભાઈ છે, તેમની સાથે વાત કરીશું. મુકેશભાઈ, જે પ્રમાણે ખેડૂતોએ સિંચાઈ વિભાગ પાસેથી પાણીની માંગ કરી છે, પત્ર લખ્યો છે, શું કહેશો? સૌ પ્રથમ તો હું દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને ઓલપાડ વિસ્તારના ખેડૂતોને આભાર માનું છું કે જેમણે સરકારને અભિનંદન આપતો એક ઠરાવ પણ કર્યો છે કે સરકારે ઉનાળાની દરમિયાન ઉનાળુ ડાંગર માટે સતત પાણી વેવરાવીને ઓલપાડની અંદર રેકોર્ડ બેન 200 કરોડની આસપાસનું, ખાલી ઓલપાડની વાત કરું, દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ ડાંગરનો પાક પાક્યો છે. એના માટે પણ સરકારનો આભાર માન્યું, કેમ કે સરકાર એક પણ દિવસ પાણીનો ગેપ આપ્યા વિના સતત પાણી વેવરાવાને કારણે આજે ખેડૂતોનો મબલક પાક પાક્યો છે. જે રીતે કેનાલનું પાણી અમે સતત વેવરાવાથી કેનાલની અંદર જે લીલ જામી ગયું હતું, કોઈક જગ્યાએ રિપેરિંગનું કામ હતું, એ રિપેરનું કામ અમે આવનારા 3-4 મહિનામાં તકલીફ ના પડે, લોકોને સરળતાથી પાણી મળી રહે એના માટે આ 5-7 દિવસ માટે અમે કેનાલ બંધ કરીને મેન્ટેનન્સનું કામ ચાલુ છે. હાલ પણ જોઈએ તો 306 જેટલા ફૂટની આ ડેમની સપાટી થઈ ગઈ છે. ખેડૂતોને અમે બધી જ પીએચ મંડળીઓના પ્રમુખોને અમે જાણ કરી હતી કે 3-4 દિવસની અંદર અમારું મેન્ટેનન્સ કામ પૂરું થઈ જશે, એટલે આપના ઢરૂ માટે અમે લો લેવલથી વેવરાઈને પણ એ ઢરૂ અત્યારે ઉગે ત્યાં સુધી અમે આપને પાણી પહોંચાડીશું. એટલે અમે ખેડૂતને પહેલાં સાંત્વના આપી છે અને ખેડૂત લોકો રાજી છે કે વાંધો નહીં, કે આવનારા દિવસોમાં તકલીફ ના પડે એટલા માટે આ મેન્ટેનન્સનું કામ ચાલુ છે. હજી વરસાદ ખેંચાશે તો ખેડૂતો માટે સરકાર કેટલી ચિંતિત શું કહે છે? જોઈએ છે કે સરકાર એ આ ખેડૂતોની સરકાર છે અને હર હંમેશા માટે આ સરકાર ખેડૂતોને પડખે રહી છે. એટલે જે તે સમયની જે પરિસ્થિતિ હશે એ સરકાર એ પરિસ્થિતિનો સામનો કરીને બધા જ ખેડૂતોને મદદરૂપ થશે. મંત્રી કહી રહ્યા છે કે હાલ જે નહેરનું લીલનું બધું કામગીરી ચાલી રહી છે તે અંતર્ગત 3-4 દિવસની અંદર એ કામગીરી પૂર્ણ થયાથી રાબેતા મુજબ લો લેવલે પણ ખેડૂતોને પાણી આપશે, જેથી કરીને ખેડૂતોનો પાક અને ડાંગરનું જે ધરું છે એ નુકસાન નહીં થાય એવી ચોક્કસપણે વાતો મંત્રી સાહેબે કરી છે. કેમેરામેન બ્રહ્મ ભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. દક્ષિણ ગુજરાતમાં હાલ વરસાદ ખેંચાયો છે. ખાસ કરીને ખેડૂત સમાજે સિંચાઈ વિભાગને પત્ર લખ્યો છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા માટે. જે ખેડૂતોએ હાલ ડાંગર ચોમાસાની વાવણી કરવાની હોય છે એના માટે ધરું નાખ્યું છે. ધરું સુકાઈ ખેડૂતોની હાલત દયનીય થાય, પરંતુ આપણી સાથે મંત્રી મુકેશભાઈ છે, તેમની સાથે વાત કરીશું. મુકેશભાઈ, જે પ્રમાણે ખેડૂતોએ સિંચાઈ વિભાગ પાસેથી પાણીની માંગ કરી છે, પત્ર લખ્યો છે, શું કહેશો? સૌ પ્રથમ તો હું દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને ઓલપાડ વિસ્તારના ખેડૂતોને આભાર માનું છું કે જેમણે સરકારને અભિનંદન આપતો એક ઠરાવ પણ કર્યો છે કે સરકારે ઉનાળાની દરમિયાન ઉનાળુ ડાંગર માટે સતત પાણી વેવરાવીને ઓલપાડની અંદર રેકોર્ડ બેન 200 કરોડની આસપાસનું, ખાલી ઓલપાડની વાત કરું, દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ ડાંગરનો પાક પાક્યો છે. એના માટે પણ સરકારનો આભાર માન્યું, કેમ કે સરકારે એક પણ દિવસ પાણીનો ગેપ આપ્યા વિના સતત પાણી વેવરાવાને કારણે આજે ખેડૂતોનો મબલક પાક પાક્યો છે. જે રીતે કેનાલનું પાણી અમે સતત વેવરાવાથી કેનાલની અંદર જે લીલ જામી ગયું હતું, કોઈક જગ્યાએ રિપેરિંગનું કામ હતું, એ રિપેરનું કામ અમે આવનારા 3-4 મહિનામાં તકલીફ ના પડે, લોકોને સરળતાથી પાણી મળી રહે એના માટે આ 5-7 દિવસ માટે અમે કેનાલ બંધ કરીને મેન્ટેનન્સનું કામ ચાલુ છે. હાલ પણ જોઈએ તો 306 જેટલા ફૂટની આ ડેમની સપાટી થઈ ગઈ છે. ખેડૂતોને અમે બધી જ પીએચ મંડળીઓના પ્રમુખોને અમે જાણ કરી હતી કે 3-4 દિવસની અંદર અમારું મેન્ટેનન્સ કામ પૂરું થઈ જશે, એટલે આપના ઢરૂ માટે અમે લો લેવલથી વેવરાઈને પણ એ ઢરૂ અત્યારે ઉગે ત્યાં સુધી અમે આપને પાણી પહોંચાડીશું. એટલે અમે ખેડૂતને પહેલાં સાંત્વના આપી છે અને ખેડૂત લોકો રાજી છે કે વાંધો નહીં, કે આવનારા દિવસોમાં તકલીફ ના પડે એટલા માટે આ મેન્ટેનન્સનું કામ ચાલુ છે. હજી વરસાદ ખેંચાશે તો ખેડૂતો માટે સરકાર કેટલી ચિંતિત શું કહે છે? જોઈએ છે કે સરકાર એ આ ખેડૂતોની સરકાર છે અને હર હંમેશા માટે આ સરકાર ખેડૂતોને પડખે રહી છે. એટલે જે તે સમયની જે પરિસ્થિતિ હશે એ સરકાર એ પરિસ્થિતિનો સામનો કરીને બધા જ ખેડૂતોને મદદરૂપ થશે.
મંત્રી કહી રહ્યા છે કે હાલ જે નહેરનું લીલ બધું કામગીરી ચાલી રહી છે તે અંતર્ગત 3-4 દિવસની અંદર એ કામગીરી પૂર્ણ થયાથી રાબેતા મુજબ લો લેવલે પણ ખેડૂતોને પાણી આપશે, જેથી કરીને ખેડૂતોનો પાક અને ડાંગરનું જે ધરું છે એ નુકસાન નહીં થાય એવી ચોક્કસપણે વાતો મંત્રી સાહેબે કરી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતથી સુરત.